રણની કિનારે વસેલા બનાસકાંઠા જિલ્લામાં કૃષિ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનની મદદથી આંબાવાડીનું સર્જન કર્યું છે, જેમાં રોપવામાં આવેલા કલમી આંબા પર આવતી મીઠી મધુર કેરીઓ લોકોને આકર્ષી રહી છે. આ છે બનાસકાંઠા જિલ્લો. રણના કિનારે વસેલા આ જિલ્લામાં પાણીની તંગી હંમેશા રહેતી હોય છે, ત્યારે પાણીની તંગીનો સામનો કરી રહેલા આ જિલ્લામાં બાગાયતી ખેતી કરવી એ સ્વપ્ન સમાન છે, પરંતુ આ સ્વપ્નને સાકાર કર્યું છે દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટીએ. દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટીમાં પ્રાયોગિક ધોરણે કૃષિના વિદ્યાર્થીઓ માટે આંબાના છોડ વાવવામાં આવ્યા હતા અને આ છોડની મદદથી અહીં અભ્યાસ કરવામાં આવતા વિદ્યાર્થીઓને કલમ પદ્ધતિ શીખવાડવામાં આવતી હતી. બાદમાં આ છોડ મોટા થયા અને તેના પર કેરીઓ આવવાની શરૂઆત થઈ. કલમ પદ્ધતિથી વાવવામાં આવેલા આ આંબાઓમાં કેસર, જમાદાર, રાજપુરી અને દેશી કેરીઓના આંબા હતા અને તેની વિશાળ આંબાવાડી તૈયાર કરવામાં આવી. ત્યારબાદ તેની પર ફળ આવવાની શરૂઆત થતાં યુનિવર્સિટી દ્વારા અત્યારે આખે આખી આંબાવાડીને લીજ પર આપવામાં આવી રહી છે અને આ રણ પ્રદેશમાં પણ આંબાની અલગ અલગ જાતિની કેરીઓનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે. દાંતીવાડા યુનિવર્સિટીમાં કૃષિનગર દાંતીવાડામાં જે બાગાયત વિભાગમાં જે આંબાવાડીનો રોપ કરેલા છે એમાં કેસર મોસ્ટ આમ્પી છે, પછી રાજાપુરી છે, લંગડો છે, દશેરી છે, આમ્રપાલી છે, એવી જુદી જુદી વેરાયટીઓ આવેલી છે. અને એમાં ખાસિયત એ છે કે અહીંયા અમારે યુનિવર્સિટીમાં કોઈ કેમિકલ કે કોઈ એવું કંઈ વાપરવામાં આવતું નથી અને કુદરતી જે ઉપર ઝાડ ઉપર જે પાકીને જે ફળ નીચે પડે એ ફળ અમે અહીંયા ગ્રાહકોને આપીએ છીએ અને બીજી બહારની કેરી કરતાં અમારી આ કેરી ખાવામાં ગ્રાહકને એમ કે પસંદ છે અને અમારો જે તે માલ હોય છે એ અમારે અહીંયા બેઠા નિકાલ થઈ જાય, અમારે કોઈ પણ કોઈ જગ્યાએ માર્કેટમાં જવું પડતું નથી. દાંતીવાડાની સરદાર કૃષિ યુનિવર્સિટીએ ચોક્કસ રણમાં જેમ ગુલાબ ખીલે છે તેવી જ રીતે વિજ્ઞાનની મદદથી કલમી આંબા રોપીને સુંદર આંબાવાડી તો બનાવી જ છે અને આંબાવાડીમાં ઊંચી ગુણવત્તાવાળી કેરીઓનું ઉત્પાદન ખૂબ જ સારું થઈ રહ્યું છે. પરંતુ આ વર્ષે અહીં પણ કેરીના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે. ગત માસમાં આવેલા તાવતે વાવાઝોડાને પગલે સરદાર કૃષિ યુનિવર્સિટીમાં આવેલી આ આંબાવાડીમાં ઝાડ પર જ લટકેલી કેરીઓનો ખૂબ જ મોટી સંખ્યામાં ખરી પડી હતી અને તેના લીધે આ વર્ષે ઉતારો ખૂબ જ ઓછો હોવાથી આર્થિક નુકસાન છે. વાવાઝોડું આવ્યું ને એ વાવાઝોડામાં ઉપરાપર બે ચાર દિવસમાં બે ત્રણ વખત આવી ગયું અને એમાં એ વાવાઝોડામાં અમારા જે ઓબાનો જે પાક હતો એ ફળ હતું એ બધું વાવાઝોડાને લીધે નીચે પડી ગયું અને એમાં વાવાઝોડામાં અમારે ખૂબ નુકસાન થયું અને એ ઓબાના પાકને ખૂબ પણ ખૂબ ઝાડને ખૂબ નુકસાન થયું, ઝાડ પણ તૂટી નીચે પડી ગયા, એટલું બધું પવન ને વાવાઝોડું ને એવું બધું ભેગું આવી ગયું એટલે અમને ખૂબ આ સાલ અમારે ખૂબ નુકસાન થયું એમાં. હવે વાત કરીશું કેરીના વેપાર કરતા વેપારીઓની. તો બજારમાં જે વેપારીઓ કેરીનો વેપાર કરે છે તે વેપારીઓ પણ હવે છેલ્લા કેટલાક વર્ષથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી આંબાવાડીમાં કેરીની ખરીદી કરવા પહોંચી રહ્યા છે, કારણ કે અહીં કેરી કુદરતી પકાવવામાં આવે છે અને દક્ષિણ ગુજરાતમાંથી આવતી કેરી કરતાં કિંમત સસ્તી હોવા ઉપરાંત સ્વાદિષ્ટ હોય છે અને એકવાર ગ્રાહક આ કેરી લઈ જાય ત્યારે વારંવાર આ કેરીની માંગ કરતા હોય છે, જેને પગલે બજારના વેપારીઓ પણ અહીંથી જથ્થાબંધ ભાવે કેરી ખરીદી કરીને જાહેર બજારમાં વેચાણ અર્થે લઈ જતા હોય છે. આમ સામાન્ય રીતે ગ્રાહકને તલાલા, જૂનાગઢ, ગીર, સોમનાથ, સૌરાષ્ટ્ર એ બાજુની કેસર કેરી પસંદ હોય છે, પણ અમે વેચાણ કરીએ છીએ છેલ્લા બે ત્રણ વર્ષથી, જેથી દાંતીવાડા યુનિવર્સિટીની કેરી અમે કેસર લઈએ છીએ વેચાણ કરવા માટે. તો એ કેરીનો સ્વાદ સારો હોય છે, પહેલાં એમ કે જે જૂનાગઢની કેરી આવે કેસર એના કરતાં બી સારો ટેસ્ટ સારો આવે છે, સસ્તી બી પડે છે અને ગ્રાહકો એની માંગ પણ કરે છે કે ભાઈ અમને આ કેરી ફાયદે પડે છે અને સારી હોય છે, ક્વોલિટીમાં ઓર્ગેનિક વસ્તુ મળે, આમ હાથે જાતે ચેક કરીને લેવા મળે. સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ આંબાવાડીમાં ઊંચી ગુણવત્તાવાળી કેરીનું ઉત્પાદન થાય છે અને દૂર દૂરથી જથ્થાબંધ ભાવે કેરી ખરીદવા વેપારીઓ આવતા હોય છે, પરંતુ વેપારીઓની સાથે સાથે હવે છૂટક ખરીદી કરવા માટે ગ્રાહકો પણ સીધા કૃષિ યુનિવર્સિટી પહોંચી ગયા છે અને તેમની પસંદગીના આંબા પરથી તોડવામાં આવેલી કેરીની ખરીદી કરી રહ્યા છે. ગ્રાહકોનું માનવું છે કે અહીં જે કેરી આવે છે તે કેરી કાર્બોડાઇટ ફ્રી કેરી હોય છે અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત બજાર કરતાં સસ્તી મળે છે.
જેથી આ આંબાવાડીમાં 2-4 કિલોની ખરીદી કરવા માટે પણ લોકો પહોંચી રહ્યા છે। દોતીવાડા યુનિવર્સિટીની કેરી આપણી કેસર તલાલા કરતો પણ સારી છે અને સ્વાદિષ્ટ છે અને તેમાં અલગ અલગ વેરાયટીઓ છે। દેશીની કેરી પણ બી સારી છે અને ખાવા લાયક છે અને તેમાં સ્વાદિષ્ટ પણ સારું છે અને બીજા નંબરમાં જે તમે બજારથી કેરી લાવો છો તેના કરતો પણ સારી છે અને સસ્તા ભાવે આપણી દોતીવાડા યુનિવર્સિટીની કેરી મળે છે। તલાલા કરતો પણ સારી છે, જૂનાગઢ કરતો પણ સારી કેરી છે। આ જે બજારની કેરી જે લઈએ છીએ એ કાર્બોહાઇડ્રેટવાળી છે, શરીરને નુકસાન કરતી હોય છે અને દોતીવાડા કૃષિ યુનિવર્સિટીની જે પાકી કેરી હોય છે જાતે ઉતારી અને સારી તંદુરસ્ત હાલતમાં આપણે લઈએ છીએ અને સારા ખાવા પણ એકદમ સ્વાદિષ્ટ હોય છે અને સારી એવી મસ્ત કેરી હોય છે અને એનો સસ્તા ભાવે એટલે કે જે જાતે જોઈ તપાસીને ખેડૂત કે ગમે તે જે અમે લેવા આવીએ છીએ મસ્ત રીતે આપે છે સારી રીતે એકદમ સ્વાદિષ્ટ કેરી છે। દાંતીવાડા ખાતે આવેલ સરદાર કૃષિ યુનિવર્સિટીમાં કેરીઓનું ઉત્પાદન થાય છે, તેનાથી હજુ પણ બનાસકાંઠા જિલ્લાની જનતા પૂરી પરિચિત ન હોવાથી આજે પણ બનાસકાંઠા જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાંથી આવતી કેરીની માંગ રહે છે। પરંતુ સરદાર કૃષિ યુનિવર્સિટીમાં જે રીતે ઝાડ પરથી તોડીને તાજી અને કાર્બાઇડ ફ્રી કેરીનો સ્વાદ જો લોકોના મોઢા સુધી પહોંચે તો લોકો ચોક્કસથી આ 100 ઓર્ગેનિક કેરીના સ્વાદને ભૂલી શકે નહીં। આમ તો બનાસકાંઠા જિલ્લો રણ પ્રદેશ વિસ્તાર કહેવાય છે, પરંતુ અહીં આવેલી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ આ રણ પ્રદેશ સમાન વિસ્તારની અંદર કલમી આંબા વાવી અને તેના પર પ્રયોગ કર્યા। આ પ્રયોગ કર્યા બાદ અહીં જે કલમી આંબા વાવવામાં આવ્યા હતા તે આંબા ઉપર કેરીઓ આવવાની શરૂઆત થઈ। અત્યારે આ આંબાઓ કેરીથી લચલચી રહ્યા છે અને અહીં લોકો ચાવથી કેરીની ખરીદી કરવા માટે આવી રહ્યા છે। અહીંની કેરીની વિશેષતા એ છે કે આ કેરીઓ કાર્બાઇડ વગર પકવવામાં આવે છે અને બજાર કરતાં પણ સસ્તા ભાવે અહીં વેચવામાં આવે છે। એકદમ સ્વાદિષ્ટ કેરીનો સ્વાદ માણવો હોય તો એક વખત દાંતીવાડા યુનિવર્સિટીમાં કલમી આંબાની કેરી ખાવાનો આગ્રહ રાખવો જોઈએ, તો જ તમને ખ્યાલ આવશે કે ફળોનો રાજા કેરીનો સ્વાદ કેવો હોય છે। અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર।